Audio Jungle. नमस्कार विद्यार्थी मित्रों, आजना आपणा लेक्चर नंबर 11 માં એક ટેક્સ્ટબુકના આગળ આપણે બોર્ડમાં જે 3 માર્કના દાખલા પૂછે છે એના પ્રકારો ફરી પાછા નોંધેલા છે. ટોટલ આપણે એના 3 માર્કમાં જે દાખલો પૂછે છે એના 11 પ્રકારના દાખલાઓ અગાઉના લેક્ચરોમાં આપણે શીખી ગયા છીએ. વચ્ચેના કોઈ લેક્ચરની અંદર આપણે એના 4 એક્ઝામ્પલ પણ નોંધેલા હતા જે તમને પુનરાવર્તન થાય માટે. ફરી પાછા આપણે આજના લેક્ચરથી પણ 2 પુનરાવર્તન માટેના દાખલાઓ અહીંયા નોંધેલા છે કે જેથી કરીને તમે વધુ સારી રીતના મહાવરો કેળવી શકો એ માટે આપણે દાખલા ગણીએ છીએ, જે તમને ખ્યાલ જ છે કે બોર્ડમાં આવા પ્રકારના દાખલા 3 માર્કમાં પૂછાશે. તો 11મા નંબરના લેક્ચરમાં આપણું એક્ઝામ્પલ નંબર 16 જેની રકમ અહીંયા નોંધેલી છે. રકમ વાંચીએ પહેલા આપણે કે આનંદને અપાર કરતા 3 ગણો ભાગ મળે છે. આ પ્રકારનો દાખલો આપણે શીખી ગયા કે દાખલામાં તમને કોઈ 3-1 ભાગીદારો આપેલા હશે, એમાં કોઈ એકને બીજા કરતાં કેટલો ભાગ મળે છે, બીજાને ત્રીજાના સાપેક્ષમાં કેટલો ભાગ મળે છે એવી કોઈ માહિતી અપાયેલી હશે, અને તમારે દફો ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે એવી વાત કરેલી છે. તો 2 ભાગીદારોની વાત કરી કે આનંદને અપાર કરતા 3 ગણો ભાગ મળે છે, અને અવિનાશ નામનો ભાગીદાર છે જેને આનંદનો અડધો ભાગ મળે છે. એટલે આપણે કોઈ પૂર્વધારણા બાંધવી પડશે કોઈ એક ભાગીદારને ધ્યાનમાં રાખીને. સેકન્ડ, કે વર્ષના અંતે પેઢીનો નફો રૂપિયા 88,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. તો 3 ભાગીદારોમાં એક કોમન ભાગીદાર આપણે અપારની વાત કરી શકીએ, કારણ કે આનંદને અપાર કરતાં કેટલો ભાગ મળે છે, 3 ગણો. તો જો આપણે અપારનો નફો નક્કી કરી નાખીએ તેના ઉપરથી આનંદનો, અને આનંદ ઉપરથી આપણે અવિનાશનો નફો પણ નક્કી કરી શકશું. તો પહેલા ધારણા બાંધીએ કે ધારો કે અપારને મળતો નફો રૂપિયા, અહીંયા આપણે 1ના બદલે 2 રૂપિયા ધારીએ છીએ, કારણ કે તો પૂર્ણાંકમાં આવશે નહીતર, એટલે 2 રૂપિયા ધારીએ છીએ. ત્રણેય ભાગીદારોના નામ લખી આનંદ, અપાર અને લાસ્ટ ભાગીદાર અવિનાશ. ચાલો આનંદ અપારનો નફો આપણે ધારેલો છે, અપારને રૂપિયા 2 મળે છે. હવે દાખલાની રકમ વાંચીએ. તો અમે કીધું કે આનંદને અપાર કરતા 3 ગણો, અપારને 2 મળે એના 3 ગણા થાય 6, અને અવિનાશની વાત કરી કે અવિનાશને આનંદનો અડધો ભાગ, આનંદને મળે છે એના કરતા અડધા, એટલે કે 3. આ ભાગીદારો વચ્ચે થઈ ગયું નફા નુકસાન વેચણીનું પ્રમાણ. કુલ ભાગ નક્કી કરી નાખીએ આપણે, તો કુલ ત્રણેયનો સરવાળો થશે 11, આ પેઢીનો કુલ ભાગ. નેક્સ્ટ, હવે ભાગીદારો વચ્ચે આપણે નફો વહેંચવાનો જ છે. અહીંયા નોંધ લખી નાખી કે નફો ભાગીદારો વચ્ચે વહેંચતા. ચલો પહેલો ભાગીદાર વાત કરીએ, આનંદ બરાબર પેઢીનો નફો તો કે 88,000, એને ગુણ્યા આનંદનો ભાગ કેટલો તો કે 6, તો ગુણ્યા 6 ભાગ્યા 11, એટલે રકમ મળશે 88,000 ભાગ્યા 11 બરાબર 1 ભાગે મળશે 8,000. 8,000 ગુણ્યા 6, 8 6 48,000. પહેલા ભાગીદારને 48,000 મળશે. અપાર બરાબર પેઢીનો નફો 88,000, એને ગુણ્યા અપારનો ભાગ તો કે 2 2 ના છેદમાં 11, તો બીજા ભાગીદારને મળશે રૂપિયા 16,000. ત્રીજો ભાગીદાર અવિનાશ બરાબર પેઢીનો નફો રૂપિયા 88,000 ગુણ્યા અવિનાશનો ભાગ 3 ના છેદમાં 11, એટલે એને મળશે રૂપિયા 24,000. આ દરેક ભાગીદારોને મળતી નફાની રકમ કુલ બધાનો થઈને સરવાળો થઈ જશે રૂપિયા 88,000 રૂપિયા. તો આ તો નફાની વહેંચણી ભાગીદારો વચ્ચે કઈ રીતના કરવી એ પ્રકારનો એક દાખલો. આ એક એક્ઝામ્પલ નંબર આપણું 16. ત્યાર પછી આપણે આગળ વધીએ.
તો નેક્સ્ટ એક્ઝામ્પલ લખેલું છે એક્ઝામ્પલ નંબર 17 એક્ઝામ્પલ નંબર 17 જેની રકમ વાંચીએ આપણે તો રામ શ્યામ અને ઘનશ્યામ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે અને તેમની પેઢીનો નફો રૂપિયા 2,70,000 રૂપિયા આ પેઢીનો નફો આ આપણા માટે મહત્વની રકમ છે જે 2:1:3 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 3:2:3 ના પ્રમાણમાં વહેંચ્યો છે ખરેખર નફો તમારે વેચવાનો હતો 2:1:3 ના પ્રમાણમાં પણ એના બદલે વેચાઈ ગયો ભૂલથી ગયા 3:2:3 ના પ્રમાણમાં એક પ્રમાણ આપણી પાસે સાચું છે અને એક પ્રમાણ આપણી પાસે ખોટું છે પ્રમાણ વેચ્યો છે તો આ ભૂલ સુધારવા માટે મૂડી ખાતે કઈ અસર આપવી પડે તો કોષ્ટક આધારિત ગણતરી કરવી પડે દાખલાની તો સામાન્ય પહેલા એક કોષ્ટક તૈયાર કરી નાખીએ ત્રણ ભાગીદારો 1, 2 અને 3 આ વિગત માટેનું કોલમ ત્રણ ભાગીદારો રામ શ્યામ અને ઘનશ્યામ ચલો પહેલા તો કે નફો સાચા પ્રમાણમાં વેચતા આપેલી જ માહિતી આપણી કે ભાગીદારો વચ્ચે નફો સાચા પ્રમાણમાં વહેંચતા અને આપણે અગાઉના દાખલામાં સૂચના આપી હતી કે સાચા પ્રમાણમાં જે નફો વેચો એ તમારે નફો ભાગીદારોને આપવાનો એટલે રકમ થશે પ્લસ સાચું પ્રમાણ કયું છે તો કે ખરેખર આ સાચું પ્રમાણ છે 2:1:3 આપણે અહીંયા પ્રમાણ પણ લખી નાખીએ 2:1:3 એટલે કુલ પ્રમાણ થાય 6 2,70,000 ને 6 વડે ભાગતા 2,70,000 એને ભાગ્યા 6 એટલે 1:45,000 રકમ મળે 1 ભાગ જે છે એનો 45,000 અહીંયા પહેલા ભાગીદારનો ભાગ છે 2 એટલે એને રકમ મળશે રૂપિયા 90,000 બીજાને રૂપિયા 45,000 અને ત્રીજા ભાગીદારનો 3 ભાગ છે એટલે એને મળશે 1,35,000 આ રકમ બધી આપણે એને આપવાની છે એટલે પ્લસ આ રકમ પ્લસ નેક્સ્ટ બીજો મુદ્દો નોંધતા કે ભાગીદારો વચ્ચે સેમ પરિસ્થિતિ આધારિત ભાગીદારો વચ્ચે નફો ખોટા પ્રમાણમાં આ ખોટા પ્રમાણમાં હવે ખોટું પ્રમાણ પણ લખી નાખીએ જે આ ખોટું પ્રમાણ આપેલું છે 3:2:3 ખોટા પ્રમાણમાં વેચતા અને ખોટા પ્રમાણવાળો નફો ભાગીદારો પાસેથી કરવાનો બાદ લેવાનો તો કુલ પ્રમાણ થશે 8 2,70,000 ભાગ્યા 8 કરીએ 2,70 એને ભાગ્યા 8 એટલે 1 ભાગે નફો આવશે 33,750 રૂપિયા 33,750 તો જેનો 3 ભાગ છે એને કેટલા મળશે ગુણ્યા 3 1,01,250 1,01,250 જેનો 2 ભાગ રહેલો છે બરાબર છે 2 ભાગ રહેલો છે એની વાત કરીએ તો એને મળશે 67,500 67,500 અને ત્રીજાને ફરી પાછા 1,01,250 આ રકમ આપણે એની પાસેથી પાછી લેવાની છે એટલે બાદની સ્થિતિમાં દર્શાવશું આ બાદની પરિસ્થિતિ હવે ઓલ ઓવર હિસાબ કરી નાખીએ છેલ્લે ફાઇનલ હિસાબ કરતા આ બંને રકમોમાં મોટી રકમ કઈ છે માઇનસ તો આગળ નિશાની માઇનસની આવશે બાદ આ રકમમાંથી 90,000 આપણે બાદ કરીએ તો રકમ મળે 11,250 11,250 આ બંને રકમમાં જોઈએ આમાં પણ માઇનસ રકમ મોટી છે તો એમાં પણ નિશાની આગળ બાદની માઇનસ 45,000 અને 67 નો 22,500 22,500 અને અહીંયા આ રકમ મોટી રહેલી છે પ્લસની નિશાની તો પ્લસ આગળ એમાં રકમમાં થશે 33,750
આ બંનેનો સરવાળો 33,750 થવો જોઈએ. જોઈએ 22 ને 11 33 33 500 અને 750 માઇનસ હોય એના મૂડી ખાતા ઉધાર થશે. આપણો નિયમ છે માઇનસ વાળા ભાગીદારોના મૂડી ખાતા શું થાય? ઉધાર. અને પ્લસ છે એનું મૂડી ખાતું જમા થશે. આ આપણી ભૂલ સુધારણા નોંધ લખીએ. દાખલાનો જવાબ ભૂલ સુધારણા નોંધ. તો આમ નોંધ થશે આપણી રામના મૂડી ખાતે ઉધાર. રામના મૂડી ખાતે ઉધાર રકમ તો કે 11,250. સેકન્ડ શ્યામના મૂડી ખાતે ઉધાર. શ્યામના મૂડી ખાતે ઉધાર 22,500. તે ઘનશ્યામના મૂડી ખાતે જમા. ઘનશ્યામના મૂડી ખાતે જમા 33,750. તો આ આપણો દાખલો થઈ ગયો ભૂલ સુધારણા નોંધ અંગેનો, કે જેમાં ભાગીદારો વચ્ચે નફો કોઈ ચોક્કસ નિશ્ચિત પ્રમાણમાં વહેંચવાને બદલે તમે ભૂલથી અન્ય કોઈ ખોટા પ્રમાણમાં વેચી દીધો હોય. દાખલો ગણવાની એક સિમ્પલ રીત છે, પહેલા નફો સાચા પ્રમાણમાં વેચી દેવાનો, સાચા પ્રમાણની આગળ કરવાની નિશાની, પ્લસ એ જ નફો ભાગીદારો વચ્ચે ખોટા પ્રમાણમાં વેચવાનો, ખોટા પ્રમાણની આગળ નિશાની કરવાની, બાદ બંને વચ્ચેનો તફાવત જોવાનો અને મોટી રકમમાં જે નિશાની આગળ છે એ તફાવતની આગળ નિશાની મૂકી દેવાની. જેનું ખાતું માઇનસની સ્થિતિ દર્શાવશે એનું ખાતું ઉધાર થશે અને જે આવશે પ્લસની સ્થિતિમાં એનું ખાતું જમા થશે. ઉધાર જમાના નિયમ પ્રમાણે બંને બાજુની રકમનો સરવાળો સરખો પાછો થઈ જવો જોઈએ. આ બંનેનો સરવાળો 33,750 થાય છે. અહીંયા આપણે દાખલો સાચો ગણેલો છે એ સાબિત થઈ જશે. તો બોર્ડમાં આવા પ્રકારના દાખલાઓ 3 માર્કમાં પૂછવામાં આવે છે, જેના બે આપણે ઉદાહરણો પણ આજે જોયેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ ત્યાર પછીના ઉદાહરણોની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરમાં રહો અને સુરક્ષિત રહો. થેન્ક યુ. આભાર.